હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્સજન એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો DGVCL જુનિયર એન્જિનિયરનું કાલે મેરિટ બાર પડી ગયું છે, બરાબર. 2900ની આસપાસ વિદ્યાર્થી મિત્રને એ લોકોએ સિલેક્ટ કરેલા છે ટાયર 2ની એક્ઝામ દેવા માટે, બરાબર. અને સાથે સાથે ટાયર 2ની એક્ઝામ ડેટ પણ આપી દીધી છે, ઓકે. હવે અહીંયા મહત્ત્વની વાત એ છે કે આપણી પાસે ઓલમોસ્ટ 20 દિવસ જેવો સમય છે અત્યારે પરીક્ષા માટે, બરાબર. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો એ હશે કે હવે 20 દિવસમાં તૈયારી કઈ રીતના થાય, ઓકે. તો 11 તારીખે તમારી પેપર, ગયા મહિનાની 11 તારીખે તમારું પેપર લેવાનું હતું ને, એ દિવસથી હું વોટ્સઅપ ગ્રુપમાં કહેતો કે ભાઈ તમે હવે મેરિટની રિઝલ્ટની રાહ ન જુઓ, તમને એમ લાગે કે મારો વારો આવી શકે એમ છે તો તૈયારી ચાલુ કરી દો, બરાબર. આવું ઘણા સમયથી બધાને કહેતો હતો, બધા મેરિટની રાહ જોતા, મેરિટ ક્યારે આવશે, મેરિટ ક્યારે આવશે. જેવું આ લોકો સીધે સીધું ભાઈ મેરિટ આવ્યું એટલે તરત જ એક્ઝામની ડેટ સાથો સાથ આપી દીધી કે ભાઈ 2 ઓગસ્ટે તમારું પેપર છે, બરાબર. એટલે આપણી પાસે ઓલમોસ્ટ અત્યારે ખાલી 20 દિવસ જેવો સમય છે, ઓકે. હવે જે વિદ્યાર્થી મિત્રોએ તૈયારી પહેલેથી કરેલી હોય તો એને થોડોક બેનિફિટ થઈ શકે, ભાઈ 20 દિવસમાં એ એકદમ મસ્ત રિવિઝન કરે તો બરાબર ફાયદો થઈ શકે છે, બરાબર. હવે આપણા 20 દિવસમાં ભાઈ જે નવા પણ વિદ્યાર્થી મિત્રો હોય, થોડુંક ક્યાં ક્યાં ધ્યાન દેવું એના વિશે આપણે ચર્ચા કરીએ. 20 દિવસમાં કઈ રીતના વાંચવું, શું કરવું એના વિશે આપણે જોતા જઈએ, બરાબર. 3 મેઇન સબ્જેક્ટ છે તમારા, તમે સિલેબસ જોશો તો બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમ, બરાબર. તો કે બેઝિક ઇલેક્ટ્રિકલ જેને આપણે સર્કિટ થિયરી, સર્કિટ કહી દઈએ તો પણ ચાલશે, બરાબર. ત્યાર પછી આપણે ઇલેક્ટ્રિકલ મશીન, ત્રીજા નંબરનું પાવર સિસ્ટમ, પાવર સિસ્ટમની અંદર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, સ્વિચ ગેર પ્રોટેક્શન, બરાબર. રિન્યુએબલ એનર્જી, એ બધું આની અંદર જ આપણે લઈ લઈએ છીએ. સોલાર, વિન્ડ છે, બાયોમાસ છે, એ બધું આની અંદર આપણે કવર કરી લેવાનું છે, ઓકે. આ 3 મેઇન સબ્જેક્ટ ઉપર તમારે સૌથી પહેલાં ફોકસ કરવાનું છે, બરાબર. MCQ વાંચો હોય તો JB ગુપ્તાની બુકના MCQ વાંચો, જૂના પેપર કરો ખાસ, મોસ્ટ MP જૂના પેપર, બરાબર. આપણે જે DGVCLના જૂના પેપર છે, ઝેડકોના જૂના પેપર છે, બરાબર. આપણે ડ્રાઈવની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ડ્રાઈવની લિંક આપેલી છે, એમાં જૂના પેપર હશે, જૂના પેપર ખાસ કરો, બરાબર. એટલાથી તમને આઈડિયા આવશે ભાઈ ગઈ વખત પાછલી પરીક્ષામાં કેવું પૂછાયેલું હતું, બરાબર. બીજા નંબરની વસ્તુ, આજી વખતે તમારું પેપર 100 માર્કનું છે, બરાબર. 100 માર્કનું પેપર છે, 100 MCQ હશે, 100 MCQ છે, નેગેટિવ માર્કિંગ છે, બરાબર. અને તમને 2 કલાકનો સમય આપવામાં આવ્યો છે, 2 કલાકનો તમને સમય આપવામાં આવ્યો છે. આ પ્રમાણે તમારે હવે 20 દિવસમાં ફૂલ મહેનત કરી લેવાની થશે, બરાબર. એટલે સૌથી પહેલાં તમે આ 3 વિષય ઉપર ધ્યાન દો. આના પછી તમે મેઝરમેન્ટ છે, બરાબર. તો મેઝરમેન્ટની અંદર થોડાક આપણે બેઝિક જે આપણે ઇક્વિપમેન્ટ હોય, બરાબર, કે ઇન્ટિગ્રેટિંગ મીટર કેવું છે, પછી આપણે PMMC મીટર, MI ટાઈપ મીટર, ઓકે. ત્યાર પછી 2 વોટ મીટર મેથડનું પાવર મેઝરમેન્ટ છે. આવા ટોપિક યાદ કરો એટલે તમને પ્રોબ્લેમ ના આવે. બેઝિક થોડુંક શક્ય હોય તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ કરી લો, થોડુંક આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાંથી SCR ને એવા ટોપિક વ્યવસ્થિત રીતે કવર કરો. અને આપણા જે કંટ્રોલ સિસ્ટમ છે, તો કંટ્રોલ સિસ્ટમમાંથી RH ક્રાઇટેરિયા છે, સિંગલ આપણે, પછી આપણે સિગ્નલ ફ્લોગ્રાફ છે, બરાબર, બ્લોક ડાયાગ્રામ છે, એના જે બેઝિક રૂલ્સ નહીં છે એ બધી તમે તૈયાર કરી લો તો તમને ઘણો ફાયદો થઈ જશે, બરાબર. એટલે આ 3 વિષય ઉપર વધારે વધારે ધ્યાન દો. અને વધારે વધારે હજી હું તમને કહું કે પાવર સિસ્ટમ ઉપર થોડું વધારે ફોકસ કરજો. પાવર સિસ્ટમની અંદર તમે જુઓ, બરાબર, તો કે જનરેશન છે, ટ્રાન્સમિશનની અંદર આપણે જુઓ તો કે પોલ છે, ઇન્સ્યુલેટર છે, ઇન્સ્યુલેટરની અંદર સ્ટ્રિંગ એફિશિયન્સી આવી જાય, બરાબર. ઇન્સ્યુલેટરના પ્રકાર, ઇન્સ્યુલેટરનું ફેલિયર, પોલમાં તો ઓકે એની લાઈફને એટલું જોવાનું હોય કેટલા પ્રકારના પોલ છે, બરાબર. ત્યાર પછી કંડક્ટર, તો કે કેટલા કેટલા પ્રકારના આપણે કંડક્ટરનો ઉપયોગ, જેમ કે ભાઈ કોપર મટીરિયલ છે, એલ્યુમિનિયમ છે, બરાબર. પછી આપણે જેમ કે સ્ટીલ છે, અલગ અલગ પ્રકારના મટીરિયલ્સ, પછી આપણે SCSR કંડક્ટર છે, ઓકે, સોલિડ કંડક્ટર છે, તો એ પ્રકારના બંડલ કંડક્ટર છે, ક્યાં ઉપયોગ આવે છે એ પાવર સિસ્ટમની અંદર, બરાબર. એટલે આ ટ્રાન્સમિશનવાળો પાર્ટ થયો. પછી ઇન્ડક્ટન્સ ઇફેક્ટ, કેપેસિટન્સ ઇફેક્ટ, રેઝિસ્ટન્સની અસર, બરાબર. ટ્રાન્સપોઝિશન ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇફેક્ટ ખાસ ધ્યાન રાખજો, કોરોના ઇફેક્ટ, ફરાન્ટી ઇફેક્ટ, બરાબર, પ્રોક્સિમિટી ઇફેક્ટ અને સ્કીન ઇફેક્ટ, આ 4 પ્રકારની ઇફેક્ટ. કેબલ છે, કેબલમાંથી ક્વેશ્ચન તૈયાર કરો, બરાબર. ટાઈપ્સ ઓફ કેબલ, કેબલના પ્રકાર, કેબલનું કન્સ્ટ્રક્શન, એવા બધા જે ઓવા ટોપિક છે પાછલા પેપરોમાંથી જોયેલા હોય, બરાબર, પૂછાતા હોય એવા બધા ટોપિક છે ને પહેલાં તૈયાર કરી લો. રિલે છે, તો રિલેની અંદર તમે જો ઇમ્પિડન્સ રિલે, મોહ રિલે, બરાબર, વોલ્ટેજ રિસ્ટ્રેન, એવા જે આપણે આખા જે MCQ આવતા હોય છે એવા બધા તમે MCQ તૈયાર કરો. સર્કિટ બ્રેકરમાંથી MCQ પૂછાતા હોય છે તો એ બધા પ્રિપેર કરો. એક એક ટોપિક તમે ઉપાડો, પાછો હજી કહું છું, સિલેબસ જુઓ, સિલેબસ પ્રમાણે તમે તૈયારી
કરો, બરાબર. ડીસી બેટરી કીધું છે તો બેટરી સિસ્ટમ તૈયાર કરો, એટલે આ ત્રણ સબ્જેક્ટની અંદર બધા ઓલમોસ્ટ ટોપિક કવર થાય છે, એ બધા તમારે તૈયાર કરવાના થશે. મશીનની અંદર તમે જો મોસ્ટ ટાઈમ બી આપણે કહી શકાય ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મરને પહેલાં પ્રાયોરિટી આપો, ડીસી જનરેટર મોટર, બરાબર, ઇન્ડક્શન મોટર, સિંક્રોનસ મોટર, અલ્ટરનેટર, બરાબર. તો આ બધાના કન્સ્ટ્રક્શન, પછી એના લોસીસ ટ્રાન્સફોર્મરના આપણે, પછી ટ્રાન્સફોર્મરના ટેસ્ટ છે, ઓપન સર્કિટ શોર્ટ સર્કિટમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. કોપર લોસમાંથી ક્વેશ્ચન હોય છે, ભાઈ કોપર લોસ છે ફૂલ લોડ ઉપર 1600 છે, હાફ લોડ ઉપર કેટલો થશે, તો આવા બધા ક્વેશ્ચન જે પાછલી પરીક્ષાઓમાં હોય છે એવા બધા તૈયાર કરો. ઓકે, સેમ વસ્તુ ડીસી મોટરના આ સ્પીડ કંટ્રોલ છે. ઓકે, પછી ઇન્ડક્શન મોટર છે તો ઇન્ડક્શન મોટરના જે સ્પીડ ને સ્લીપના જે સૂત્ર હોય છે તો એમાંથી તમે ક્વેશ્ચન તૈયાર કરો. પછી આપણે સિંક્રોનસ મોટર છે, સિંક્રોનસ મોટર બધાય પાવર ફેક્ટર ઉપર વર્ક કરે છે, બેઝિક એનું કન્સ્ટ્રક્શન છે, બરાબર. વી કર્વમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એ વ્યવસ્થિત રીતે તૈયાર કરો. તો આવા બધાય ટોપિક તમારે તૈયાર કરવાના થશે, બરાબર. અને સાથે સાથે ભાઈ રિવાઇઝ મેઇન વસ્તુ, હવે તો 20 દિવસમાં તો તૈયારીનો મતલબ શું થાય કે ભાઈ હવે આપણે મેક્સિમમ વાંચી લેવાનું છે, એક વખત વાંચીને જોઈ લેવાનું છે. કારણ કે જે લોકો પહેલાં થોડું તૈયારી કરેલી હોય ને એમને આમાં ફાયદો થઈ શકે, બાકી વિશે જે હાવ નવા વિદ્યાર્થી છે જેને કાંઈ અત્યાર સુધી મેરિટની રાહ જોઈને કાંઈ તૈયારી કરી જ નથી તો એમને પ્રોબ્લેમ આવી શકે છે, બરાબર. એટલે 10-12 કલાકથી પણ જેટલી તમે વધારે વધારે સમય આપી શકો એટલો તમારે હવે આપવાનો છે. જોબ કરતા હોય તો ભાઈ 20 દિવસ માટે નોકરી મૂકી દો, જો ટાયર 2ની અંદર તમારો વારો આવ્યો હોય ને તો, બરાબર. એટલે 20 દિવસ માટે કહી દો કે ભાઈ સાહેબ મારે આ પરિસ્થિતિ છે, મારે તૈયારી કરવી છે, તો 20 દિવસ માટે શક્ય હોય તો જોબ મૂકી દો તો તમને બેનિફિટ થઈ જશે, બરાબર. કારણ કે 2900 છોકરાઓ છે એટલે ઓલમોસ્ટ તમે સમજો કે ભાઈ 394ની જગ્યાથી 500-700 સુધીની કદાચ ભરતી કરી શકે છે, એટલે આટલા વધારે લોકોને બોલાવ્યા છે અત્યારે એક્ઝામ દેવા માટે, ટાયર 2ની એક્ઝામ માટે, બરાબર ને. 1900ની આસપાસ છોકરાઓ લેવાના હતા તો એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે, બરાબર. એટલે 20 દિવસનો મેક્સિમમમાં મેક્સિમમ યુટિલાઇઝ કરો. આપણી ટ્રાન્ઝિયન્ટ એકેડમીની જે ટેસ્ટ છે, બરાબર, તો ખાસ ટેસ્ટ છે એ હું પાછું ટેલિગ્રામ ગ્રુપ અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર આપી દઉં છું, બરાબર. ટેસ્ટની બધી લિંકો આપી દઉં છું, જૂની ટેસ્ટો આપો, પેપરોની ટેસ્ટ છે એ ટેસ્ટો આપો, મેક્સિમમ ટેસ્ટ આપો, મેક્સિમમ એમસીક્યુ તૈયાર કરો અને જેટલા પણ તમે નોટ્સને બનાવીને વારંવાર રિવાઇઝ કરો, બરાબર. એટલે 100 માર્કનું પેપર છે, 100 MCQ છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે, બરાબર. 2 કલાકનું પેપર છે, એ પ્રમાણે તમારે તૈયારી કરવાની થશે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.